આપ સૌનો ફરી એકવાર સ્વાગત છે અમારા બ્યુટી ટિપ્સ ના સેકન્ડ એપિસોડ માં. કહેવાય છે ઈશ્વરની સૌથી સુંદર રચના છે સ્ત્રી, અને એટલે જ કદાચ સુંદરતા ઉપર સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે. નાની બાળકી હોય કે વયોવૃદ્ધ મહિલા, સૌને સુંદર દેખાવો ગમતો હોય છે, અને સ્ત્રીની આ સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે એના ઘાટા કાળા લાંબા વાળ. પણ આધુનિક સમયમાં પ્રદૂષણ, અસમતોલ આહાર, વ્યસ્ત જીવન શૈલી અને બજારમાં મળતી કેમિકલ પ્રોડક્ટ્સના કારણે દરેક વ્યક્તિ વાળની કોઈ ને કોઈ સમસ્યાથી પીડાય છે. એમાંથી એક સમસ્યા છે અકાળે વાળ ખરવા. તો ચાલો જાણીએ વાળ ખરવાના કારણો અને એના નિવારણ વિશે. આહારમાં આયર્ન અને પ્રોટીનની ઉણપ હોય તો પણ વાળ ખરી શકે છે. વાળને વધુ પ્રમાણમાં ધોવાથી પણ વાળનું કુદરતી મોઇશ્ચર ઓછું થાય છે અને વાળ નબળા થઈને તૂટી જતા હોય છે. જો આપ ડાયાબિટીસ, થાઇરોઇડ કે અન્ય કોઈ રોગથી પીડાતા હોય તો પણ આ સમસ્યાનો ભોગ બની શકો છો. ઘણીવાર વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન પણ વાળ ખરી શકે છે. વારંવાર તેલ, શેમ્પૂ બદલવાથી કે કેમિકલ યુક્ત ટ્રીટમેન્ટ જેવી કે સ્મૂધનિંગ, રિબોન્ડિંગ, સ્ટ્રેટનિંગ થી પણ વાળ આગળ જઈને ખરાબ થતા હોય છે. ઘણીવાર આ સમસ્યા આનુવંશિક પણ હોય છે. આ હતા વાળ ખરવાના કારણો. હવે ચાલો જાણીએ એના નિરાકરણ વિશે. જૂના જમાનાની રાણીઓ અને આપણી દાદી અને નાનીના નુસખા અપનાવીને આપણે આ સમસ્યાનું સમાધાન લાવી શકીએ છીએ. કોઈ પણ વસ્તુને સરખું પોષણ ના મળે તો એ પ્રગતિ અટકી જતી હોય છે. એ જ રીતે વાળને પણ પોષણ ના મળવાથી એ ખરાબ થઈને તૂટી જતા હોય છે. તો એના માટે 3 ચમચી નારિયેળ તેલમાં 1 લીંબોનો રસ મિક્સ કરો અને વાળના જડમાં લગાવી મસાજ કરો, અને પછી 20 મિનિટ રાખીને અનુકૂળ શેમ્પૂથી ધોઈ લો. ઈંડાની સફેદીમાં દહી મિક્સ કરીને લગાવવાથી પણ સમસ્યાથી છુટકારો મળી જશે. અઠવાડિયામાં 2 વાર રાત્રે દિવેલથી મસાજ કરી સવારે વાળ ધોઈ નાખવાથી વાળ ખરતા બંધ થશે અને નવા વાળ આવવાની શરૂઆત પણ થશે. આહારમાં વિટામિન ઈ અને બી નો સમાવેશ કરો. વાળ ભીના હોય ત્યારે ઓળવાનું ટાળો. ડુંગળીનો રસ કાઢીને વાળમાં મસાજ કરી રાત્રે રેવા દે સવારે ધોવાથી પણ ફાયદો થતો જોવા મળ્યો છે. આ બધી રીત અજમાવીને આપ હંમેશા માટે વાળ ખરતા રોકી શકો છો. અને આજની ક્વિક ટિપ્સમાં જો પુરુષો માટે જો ટાલની સમસ્યાથી પીડાતા હોય તો હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવી શકે છે.